ધાનેરા અંબાજી મંદિર ખાતે ગરબા ચોકમાં માતાજીની સ્થાપના કરી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાયો. આયોજકો દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે કોરોનાને ધ્યાનમાં રાખી નવરાત્રી પર્વની ઉજવણી કરીએ. વર્ષો જૂની પરંપરા મુજબ આજે ધાનેરાના અંબાજી મંદિરના ગરબા ચોક ખાતે વહેલી સવારે ગરબા ચોકમાં માતાજીની પ્રતિમાની સ્થાપના કરી નવરાત્રી મહોત્સવને ખુલ્લો મૂકતા ગરબા આયોજક સહિત ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં માતાજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરી હતી. નવરાત્રી મહોત્સવ ગત વર્ષે કોરોના મહામારીના કારણે નવરાત્રીનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું, ત્યારે આ વખતે ગરબાનું આયોજન થતાં ખેલૈયાઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગરબાના આયોજકો જયેશભાઈ સોલંકી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે, 9 દિવસ સુધી માતાજીની પૂજા આરાધના કરીએ પણ કોરોના ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને નવરાત્રી મહોત્સવ માટે લોકોને અપીલ કરી હતી અને સાથે સાથે માતાજીને પ્રાર્થના કરી છે કે કોરોનાની મહામારી દુનિયામાંથી વહેલામાં વહેલી તકે વિદાય લે. સુરેશ કટચર, ZSTV, ધાનેરા. દર વર્ષે અહીંયા ભવ્ય નવરાત્રી થાય છે, પણ ગઈ સાલ કોરોનાના મહામારીના ધ્યાનમાં લઈને નવરાત્રી બધી જગ્યાએ બંધ રાખેલી હતી અને અત્યારે શેરી ગરબાની જે છૂટછાટ સરકારે આપી છે એને સરકારની ગાઈડલાઇન અંતર્ગત અને લોકોની અને કાર્યકર્તાની ધ્યાનમાં લઈને અમે આ વખતે નાના પ્રમાણમાં ગરબાનું આયોજન કર્યું છે અને પબ્લિકને પણ અપીલ છે કે કોરોનાની ગાઈડલાઇનનું પૂરતું પાલન કરે અને આપણે આ માતાજી 9 દિવસની આરાધનાનો પર્વ છે તો સુખ શાંતિથી સંપન્ન પણ થાય અને આ કોરોનાની મહામારી સંપૂર્ણપણે નાશ પામે એ પણ માતાજીની પ્રાર્થના છે.